માંજલપુર વિધાનસભા મત વિસ્તારમાં વોર્ડ નંબર 17માં આવેલ દંતેશ્વર વિસ્તારમાં પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે, જેને લઈને સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. માંજલપુર વિધાનસભા મત વિસ્તારમાં વોર્ડ નંબર 17માં આવેલા દંતેશ્વર વિસ્તારમાં પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે, જેમાં ટેકરાવાળા ફળિયામાં 150-200 મકાન દીઠ પાણીનું માત્ર એક કનેક્શન હોવાથી સ્થાનિકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ના મળતું હોવાની સમસ્યાના કારણે સ્થાનિકોએ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ પાર્થ પટેલ અને સામાજિક કાર્યકર ફાલ્ગુન સોરઠિયાની આગેવાનીમાં માટલા ફોડીને મહાનગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, તેમજ પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. માંજલપુર વિધાનસભા મત વિસ્તારની અંદર આ દંતેશ્વર વિસ્તાર છે. દંતેશ્વર વિસ્તારની અંદર ટેકરીવાળા જો ફળિયું છે એ ટેકરાવાળા ફળિયાની અંદર 150-200 મકાનો છે અને પાણીનું કનેક્શન માત્ર એક જ છે. દર વખતે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો આવે છે, ખોટા ખોટા એમને વાયદા કરે છે કે ભાઈ અમે તમને પાણી આપીશું. અત્યારે પાણી પ્રાથમિક જરૂરિયાત છે માનવ જીવન માટે, અને કોર્પોરેશન આ લોકોને પાણી પૂરતા પ્રમાણમાં નથી આપી રહ્યું. હવે 150 મકાન દીઠ એક કનેક્શન હોય તો તમે સમજી શકો છો કે માણસને કઈ રીતે પાણી પૂરતા પ્રમાણમાં મળે. એક તો કલાક માટે પાણી આવતું હોય અડધો કલાક માટે, અને એમાં પાછા 150 મકાન અને એક જ કનેક્શન, એટલે શક્ય જ નથી. એટલે અમારી આજે સૌ મિત્રો સાથે મળીને, સ્થાનિકો સાથે મળીને અમારી કોર્પોરેશનને રજૂઆત છે કે તમે આ મુદ્દા પર વિશેષ ધ્યાન આપો. ટેકરાવાળા ફરિયાની અંદર તેમજ દંતેશ્વરના આસપાસના વિસ્તારની અંદર તમે પાણીની સુવિધા પૂરી પાડો. આ એક દંતેશ્વરની સમસ્યા નથી, આ સમગ્ર વડોદરા દક્ષિણ વિભાગની સમસ્યા છે પાણીની. અને લગભગ 80% લોકો ને પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી. અમારી મ્યુનિસિપલ કમિશનરશ્રીને માંગણી છે કે જો તમે આ મુદ્દાને ધ્યાનમાં નહીં લો અને કોઈ કાર્યવાહી નહીં કરો તો આગામી સમયની અંદર મોટા પ્રમાણમાં આંદોલન થશે, ઉગ્ર આંદોલન થશે.